सदानन्दाम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्णिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણશ્યામ મહારાજની જે બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર વાયુ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર છેલ્લે એમ કે છે કે વાયુ વહે છે એક વાયુ અંગને શીતળ કરે છે એક વાયુ બળબડતો ડામ જેવો એટલે કે લાઈ જેવો લાગે છે એક છે એ વાદળાઓને વિખી નાખે છે અને એક મેઘને વરસાવે છે આવા પવનના ગુણ બે પ્રકારના છે સ્વામી એને લખે છે આગળ अरु एक उडावत यब्रकु अरु एक मिलावत मेग, पवन गुन एह पेखि वहत दोनु वेद एक आनन्द यंग यापही, अरु एक देवत है दुख

સદ્ગુરુ નિષ્કૂળન સ્વામી વાયુ ગુણ છે એના દ્વારા આપણા જીવનની આપણું જીવન પણ એક વહેતો વાયુ જ છે શ્વાસ દ્વારા આપણું જીવન ચાલુ છે શ્વાસ પૂરા થાય એટલે આપણું જીવન પૂર્ણ થાય વાયુ જેમ વહેતો રહે છે તેમાં આપણું જીવન પણ સદાય અનેક મોડો ઉપર અનેક ઊંચાન અને નીચાણવાળી પરિસ્થિતિઓમાંથી પસાર થતું હોય છે આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ વ્યક્તિ એવો નથી અથવા તો આ પૃથ્વી પર આવેલા કોઈ અવતાર એવા નથી આ પૃથ્વી પર ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયેલા કોઈ મુક્તો એવા નથી જેને દેહ ધાર્યો હોય અને આ લોકની અંદર જીવન વ્યતીત કર્યું હોય અને એનું જીવન એ જીવન દરમિયાન ક્યારેક પહાડોની ઊંચાઈઓ આવતી હોય છે ક્યારેક ઊંડી ખીનો આવતી હોય છે ખાડા અને ટેકરા આવતા હોય છે જીવનમાં ક્યાંક ઠેસું લાગતી હોય છે ક્યાંક સરળતાથી ચાલી શકાય એવા સ્મૂથ રસ્તાઓ પણ જીવનના આવે છે આપ સર્વે પણ પોતપોતાના જીવનની અંદર ડોક્યું કરીને આટલા વર્ષો ગયા હોય એમાં ડોક્યુ કરીને જોશો તો ક્યાંક ખાડા આવ્યા છે ક્યાંક ટેકરા આવ્યા છે ક્યાંક સ્મૂથ જીવન જેને પાંચ દસ વર્ષ એટલા સરસ જીવનના જતા હોય અચાનક પાછો કોઈ ખાડો આવે ફરીથી પાછો સ્મૂથ જીવન થાય ફરી પાછો કોઈ ટેકરો આવે કંઈક મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે એમાં કેટલી વાર પડીએ તો પણ ઠેક ટોચ સુધી પહોંચાય નહીં ટોચ સુધી પહોંચીએ તો પાછું ટોચ ઉપર બેસી રહેવાય નહીં આવું બધું જીવનમાં સતત ચાલ્યા કરે છે ગંગા નદીના પ્રવાહ જેવું વહેતા વાયુ જેવું આપણું જીવન છે પરંતુ એ જીવનને કેવી રીતે ઘડવું એ જીવનને કેવી રીતે જીવવું એ આપણને નિષ્કુળન સ્વામી અહીં શીખવાડે છે એક આનંદ અરુ એક દેવત હે દુઃખ આપણા જીવનથી કોઈને આનંદ થવો જોઈએ એવું આપણું જીવન હોવું જોઈએ હા રાગ દ્વેષવાળાને કોઈને તમારા પ્રત્યે આંટી જ પડેલી હોય તો એને આનંદ ન થાય ગમે એવું તમે એને આનંદ આપવા માટે કરો તો પણ એના માટે શોક જ બની રહે કારણ કે એનો પૂર્વગ્રહ બાંધેલો હોય એની ગ્રંથિઓ બાંધેલી હોય એની અંદર દ્વેષાત્મક ભાવ પડેલો હોય તો એને કોઈ દી આનંદ નહીં થાય પરંતુ જે સજ્જન વ્યક્તિઓ છે જે સુગ્ય વ્યક્તિઓ છે જે ભગવાનના પરમ ભક્તો છે જે ભગવાનની ભક્તિ કરે છે ને ભગવાન જ જેને પ્રધાન છે એવા ભગવાનના સંતો ભક્તો સમાજના સજ્જન વ્યક્તિઓ એ આનંદ પામે આવું તો આપણું જીવન આપણે રાખવું જ જોઈએ એવું જીવન રાખવાથી એટલું બધું સુખ થાય છે જીવનની અંદર એટલો બધો આનંદ થાય છે આનંદ સાનો થાય છે તો જ્યારે આપણા શ્વાસ પૂરા થતા હોય ને ત્યારે જીવનની અંદર આપણે કોઈકને આનંદ માટે આપણું જીવન ઘસ્યા હોઈએ ને તો અંત કાળે એની ખુશી બહુ હોય બહુ ખુશી હોય અને આપણે આનંદ મેળવવા માટે કોઈનું જીવન ઘસી નાખ્યું હોય ને તો અંત દુઃખ બહુ હોય કારણ કે આપણે સારા વિચારોવાળા વ્યક્તિઓ છીએ એટલે જ આપણે ભગવાનની વાતો કરીએ સાંભળીએ છીએ સવારમાં ઊઠીને કોઈને ભગવાન ભજવા ગમતા નથી આપણને ગમે છે એનો અર્થ એ છે કે જગતના રખડું જીવો હોય એવા આપણે બધા નથી આપણું ચોક્કસ લક સંપૂર્ણ નહીં હોય પરંતુ આપણે કંઈક વિચારીએ છીએ આપણો ચોક્કસ એવો વિચાર છે કે આપણે ધામ સુધી પહોંચવું છે ઘણા બધા ભગવાનના ભક્તો લક શુદ્ધિવાળા પણ છે જેની લખ સુધી સાંભળતા ખરેખર આનંદ થાય પરંતુ આપણે જો જીવન એવું જીવ્યા હોઈશું કે જેનાથી આપણા આનંદ માટે આપણે કોઈને ઘસ્યા ના હોય બીજાના આનંદ માટે આપણે ઘસાયા હોઈએ પોતાને આનંદ મેળવવા માટે બીજાને ઘસવા એ જ દુર્જનતા અને બીજાને આનંદ આપવા માટે પોતે ઘસાવું એ સજ્જનતા બીજાનો આનંદ લઈ અને પોતે આનંદ મેળવીને બીજાને ઘસી નાખવા પોતાના આનંદ માટે એ જ પાપ અને બીજાને આનંદ આપવા માટે ઘસાઈ છૂટવું એ જ પુણ્ય પોતે આનંદ મેળવવા માટે બીજાને ઘસી નાખવા એ જ અભક્તપણું અસંતપનું અને બીજાના આનંદ માટે પોતે ઘસાઈ જવું એ જ ભક્તપણું એ જ સંતપણું બીજા માટે ઘસાઈએ બીજાને આનંદ આપવા માટે સૌથી પહેલાં તો જીવનમાં શું કરવું પડે છે થોડું સન્માન આપવું પડે એને સન્માન ઘણાને એ પ્રકારનું જીવન હોય કે કોઈને સન્માન આપી જ ન શકે કોઈને સન્માન ના આપે પોતાના પરિવારમાં નહીં કોઈ જગ્યાએ નહીં ક્યાંય નહીં સન્માન જ નહીં એ બીજાને મારવાનું ગોતે એનાથી કોઈ દિવસ કોઈને સુખ થાય નહીં બીજાને થોડું સન્માન આપીએ જીવનમાં જેનાથી કોઈને પણ સન્માન આપીએ ને ત્યારે એને આનંદ થાય એનું માન વધારવા માટે નહીં એટલા માટે નહીં કે એને આપણે એવી રીતે કંઈક વધારે પડતું કરવા માટે પણ સન્માનનો અર્થ એ થાય છે બીજા સાથેનો સારી રીતનો વ્યવહાર સારી રીતે બીજા સાથેનું વર્તન એનું એનો અર્થ સન્માન થાય છે સન્માનનો અર્થ એવો નથી થતો કોઈને માથે બેસાડી દો પણ સન્માનનો અર્થ એ થાય છે બીજા પ્રત્યેનો રિસ્પેક્ટ અને કોઈના પ્રત્યેનો કોઈને રિસ્પેક્ટ હોય એ તો એના વર્તનમાં દેખાય આવે આપણું કોઈ પ્રત્યે રિસ્પેક્ટ હોય આપણને કોઈ પ્રત્યે સન્માન હોય તો આપણા વર્તનમાં જ દેખાઈ જાય આપણા બેસવા ઊઠવામાં જ દેખાઈ જાય કે આને બહુ રિસ્પેક્ટ છે અને બહુ મર્યાદા છે અને રાજી થાય એક વર્ગખંડની અંદર એક કાલ્પનિક કથા છે પણ સમજવા માટેની છે વાત વાર્તા છે એક એક વર્ગખંડમાં બધા આંકડાઓ બેઠા હતા ભણવા શિક્ષક બહાર ગયા હશે એટલે બધા અંદરો અંદર વાતો કરી રહ્યા હતા આંકડાઓ બધા વાતો કરતા હતા તે વાત વાતમાં નવવે આઠડાને એમ કીધું કે હું સમજત તારા મનમાં એમ એમ કરીને એક થપ્પડ મારી એટલે આઠ તો વિચારમાં પડી ગયો કે મારો તો કોઈ વાંક નથી અને હું કાંઈ એવું બોલ્યો પણ નથી કે જેનાથી નવનું અપમાન થાય હવે આપણા સ્વભાવ આવા હોય તો કોને સુખ થાય કોઈને ના થાય ઘણા વ્યક્તિના સ્વભાવ એ પ્રકારના હોય વર્તન એ પ્રકારનું હોય કે બીજાની સાનુકૂળતાને પ્રતિકૂળતા કરી નાખે આ નવડા જેવું આ નવડો શું કરે છે મને કહો ક્લાસમાં બેઠો છે શિક્ષક બહાર ગયા છે તો એને આઠડાને લાફો મારવાની જરૂર શી હતી શાંતિથી બેઠો હતો પણ ના જે વ્યક્તિનું જીવન અળવિતરું હોય ને એ કોઈ બી શાંતિથી બેહે નહીં શાંતિ હોય ત્યાં આગળ કેરોસીન નાખીને હળગાવાનું કામ કરે આ તો સમાજમાં અઢળક માણસો પડ્યા છે અઢળક છે પ્લીઝ એની અંદર ક્યાંય આપણું નામ ના આવી જાય એ લિસ્ટમાં આપણું નામ ના ચડી જાય ભગવાનના ચોપડે ક્યાંય એ લિસ્ટમાં આપણાથી કોઈ સંતો ભક્તો સજ્જનો સારા વ્યક્તિઓ કોઈ વડીલો કોઈ મહાપુરુષો કોઈ મુક્તો ભગવાનના અવતારો સ્વયં પરમાત્મા એની અંદર ક્યાંક આપણે ભૂલા ના પડી જઈએ નવડાએ આઠડાને લાફો માર્યો એટલે આઠડો વિચારમાં પડી ગયો કે મારો વાંક નથી અને હું કાંઈ એવું બોલ્યો નથી જેનાથી નવનું અપમાન થાય મને શું કામ થપ્પડ મારી એટલે આઠડાને એ મૂંઝવતો સવાલ નવને એને પૂછ્યો નવડાને કે ભાઈ આ મને તારે લાફો મારવાનું કારણ શું ત્યારે નવે આમ થોડુંક અક્કડ થઈને જવાબ આપ્યો એમાં વળી કારણની શું જરૂર છે બસ એક જ કારણ કે હું તારાથી મોટો છું કારણ શું છે હું તારાથી મોટો છું એટલે મોટો છું એટલે શું થપ્પડ મારવાની પરમિશન મળી ગઈ પણ બસ ઘણી જગ્યાએ આપણે આવી જ રીતે વર્તા હોઈએ છીએ હું પૈસાવાળો છું કેમ ભાઈ તારું સાંભળવું જ પડે હું રૂપિયાવાળો છું મેં રૂપિયા દીધા છે મેં આટલી બધી સેવા કરી છે હું આટલા વખતથી આ બધું કરું છું મેં કેટલું કર્યું છે આ બધુંય એ નવડાને આઠડાને થપ્પડ મારીને એના જેવું છે કેમ ભાઈ આવું તો કે હું તારાથી મોટો છું એટલે મેં તને થપ્પડ મારી વર્ગમાં બેઠેલા બધા જ આંકડાઓ આ વાત સાંભળી રહ્યા હતા થોડી વાર પછી છે ને આઠડાએ કોઈ કારણ વગર સાતડાને થપ્પડ મારી દીધી કેમ હું તારાથી એટલે શું મોટો થાય એમ બીજાને ડબ્બાયા જ કરવાના થપ્પડ મારવાની મારો કહેવાનો અર્થ એ છે આપણે ઘરમાં વડીલ હોઈએ મોટા હોઈએ કે પછી નાના હોઈએ જે હોઈએ એ પણ એવું જીવનને વહેતું રાખવું કે જે વાયુ બીજાને સુખરૂપ થાય છે ને એમ આપણું વર્તન બીજાને સુખરૂપ થાય આ આઠડો નવડા પાસેથી શું શીખ્યો થપ્પડ મારતા શીખ્યો એને સાતડાને મારી તો સાતે કાંઈ ઓછો તો હતો જ નહીં એને છગડાને મારી છગડાએ પાંચડાને મારી પાંચે ચોથાને મારી ચોથાએ તગડાને મારી તગડાએ બીગા બીજો હતો ને એને મારી બે નંબરવાળાને મારી અને બે એકને તમાચો માર્યો તે ઠેક એક સુધી તમાચા ખાવા પડ્યા વાતાવરણ કેટલું તંગ થઈ જાય આની પર થાય આની પર થાય આની પર થાય આની પર થાય બધું એક જણનું વર્તન એવું હોય ને વિચિત્ર તે બધાને ઉદ્વેગ કરાવી નાખે બધાઇને એકાબીજા પ્રત્યે કંઈક થવા લાગે માટે વર્તનને પોતાના વર્તનનો વિચાર વ્યક્તિએ બહુ કર્યા કરવો બહુ જ કરવો હું સાચું જ કરું છું ને એવું તો મગજમાંથી હાવ કાઢી નાખવું જોઈએ આપણે ઘણીક વખત આપણે શું ગ્રંથિ લઈને બેઠો હોય હું સાચું જ કરું છું એમાં શું છે મેં ક્યાં ખોટું કર્યું છે સાચું જ કર્યું છે પણ જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે કરે તો વાંધો ના આવે સાચું જ કરવાનું હોય આજે સવારમાં સંતો વહેલા નીકળવાના હતા સાડા ત્રણ ચાર વાગે તો ગાડી લઈને આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા હોય એ આવીને ડોરબેલ મારે તે સાચું જ કરે છે આવે ને દરવાજો બંધ હોય તો શું કરવું પડે પણ એની જગ્યાએ રીંગ કરે ફોનની ફોનની રીંગ કરે તો એક જ જણને જાગવું પડે જેને જવાનું છે એને કે જેને જરૂરિયાત છે એને પણ રિંગ બેલ કરે તો દસને જાગવું પડે સાચું જ છે ને રિંગ બેલ કરવું હોય પણ ના સંતોએ કહી દીધું હોય આવી રીતે કરજો ભગતને પણ ખબર હોય કે આવી રીતે કરવાનું છે તો સાચું જ કરીએ છે પણ સાનુકૂળ કેટલું કરીએ છીએ સૌથી અગત્યનું એ છે મારી આજુબાજુમાં રહેલા ભગવાનના ભક્તો મારી આજુબાજુમાં રહેલા મારા કુટુંબ પરિવારના સભ્યો મારી આજુબાજુમાં રહેલા સમાજના સજ્જનો એને સાનુકૂળ પડે કારણ કે કોઈ દુર્જન નથી દુર્જન નથી છે બધા સજ્જન છે ભગવાનના ભક્ત છે ભગવાનના સંત તો એને સાનુકૂળ પડે એવું શું મારી સાનુકૂળતા નહીં પણ એમની સાનુકૂળતા શું હું મારા પરિવારમાં રહું છું ત્યાં પાંચ સભ્યો અમે પતિ પત્ની દીકરા દીકરીઓ રહે છે બધાની સાનુકૂળતા શું આવો જો વિચાર કરવામાં આવે ને તો પૃથ્વી પરના હજારો ઝઘડાનું નિરાકરણ થઈ જાય હજારો ઝઘડાનું નિરાકરણ થઈ જાય સાનુકૂળતા નથી વિચારતા અને દરેક વ્યક્તિ એવું વિચારતો થાય ને બીજાની સાનુકૂળતા બીજાની સાનુ બધા સાનુકૂળ થઈ જાય પણ જ્યારે આપણે પોતે પોતપોતાની સાનુકૂળતા વિચારતા થઈએ ને ત્યારે બધું પ્રતિકૂળ થઈ જાય બધું પ્રતિકૂળ થઈ જાય માટે વાયુ ગુણ મારા તમારા જીવનને ઢંઢોળે છે આપણી ખામીઓને આપણે ખોડીએ આપણે ક્યારે ક્યારે કોઈને પ્રતિકૂળ થયા કયા સ્વાર્થ માટે પ્રતિકૂળ થયા કઈ બાબત માટે પ્રતિકૂળ થયા કયા નિજી સ્વાર્થ કે પોતાનો સ્વ આનંદ મેળવવા માટે આપણે પ્રતિકૂળ થયા એનું પરિણામ આપણને આપણા જીવનની અંદર રાજીપો કોઈનો મળ્યો એનું પરિણામ આપણને કોઈ તરફથી સારો ભાવ મળ્યો શું કારણ ગોતવું પડે સંશોધન કરવું પડે હું મારી જ શોધમાં બહુ સરસ કોઈ જૈન સાધુ છે એમને પુસ્તક લખ્યું છે હું મારી જ શોધમાં બહુ સારા સારા દ્રષ્ટાંતો એમાં બહુ વર્ષો પહેલાં એ પુસ્તકને વાંચવાનું થયેલું બહુ સારું પુસ્તક લખેલું છે હું મારી શોધમાં આપણે પોતાનું સંશોધન કરવાનું છે આ ગ્રંથ આપણને આપણું સંશોધન કરતા શીખવાડે છે પોતાનું સંશોધન જો આપણે નહીં કરેલું હોય આપણે આપણા જીવનનું એનાલિસિસ નહીં કર્યું હોય આપણે આપણા જીવનને સુઘડ નહીં બનાવ્યું હોય આપણે ભગવાનને કેવી રીતે પામીશું જેનું જીવન જીવવાની પદ્ધતિ સુઘડ નથી થઈ એનો આત્મા સુઘડ ક્યાંથી થવાનો જેનું જીવન હજુ બીજાને સાનુકૂળ થવામાં નથી માનતું એ ભગવાનને સાનુકૂળ કેમનો થવાનું શક્ય જ નથી કોઈ કાળે શક્ય નથી જે જે ભગવાનને વાલા થયા એ બધા બધાને સાનુકૂળ થઈને ભગવાનને વાલા થયા છે પર્વતભાઈ હોય દાદા ખાચર હોય મુક્તાનંદ સ્વામી હોય એ વખતના મુક્તો હોય પરોક્ષના કોઈ મુક્તો હોય આ જે કોઈ ભગવાનને એવા મુક્તો ભક્તો હોય એના જીવનમાં ડોકિયા કરીને જોઈ લેવું એ બીજાને સાનુકૂળ થવા માટે કેટલો પ્રયત્ન કરતા હોય કેટલો પ્રયત્ન કરતા હોય એટલે કે છે બગડાઈ એકડાને તમાચો માર્યો હવે એકડો છે ને એ પછી ધીરે રહીને નજીકમાં તો કોણ હોય શૂન્ય એટલે શૂન્ય તો ધ્રુજવા લાગ્યો કે આ ઠેકથી ચાલતું આવ્યું છે એટલે મારો વારો ખરેખરો છે એકથી નાનો શૂન્ય હતો એટલે બિચારો શૂન્ય ધ્રુજવા લાગ્યો કે હવે તમાચો મને પડશે પણ શૂન્યની અપેક્ષા કરતાં કાંઈ જુદી જ ઘટના બની એકડાએ શું કર્યું પોતાનાથી મોટા બે દ્વારા મારવામાં આવેલો જે તમાચો લાફો હતો એને સહન કરી લીધો અને શૂન્યને તમાચો મારવાને બદલે પ્રેમથી ઊભો કર્યો એને પેલો ધ્રુજીન નીચે પડી ગયો એકડો કે ચિંતા ના કર ઊભો કર્યો પોતાની પાસે બોલાવ્યો એને ભેટ્યો અને પોતાની બાજુમાં બેસાડી દીધો કેટલા થઈ ગયા દસ થઈ ગયા ને પોતાથી મૂલ્યમાં ઘણો વધારો કરી દીધો જીરો હતો એની કિંમત એકડાએ કેટલી કરી દીધી દસ કરી દીધી એ જીરો જો આગળ હતો આ બાજુ હતો ને પેલા આને શું કર્યું ઊભો કરીને બાજુ મૂકી દીધો અને જીરોની કિંમત વધારી દીધી એકડાએ કીધું મારી કિંમત પણ આ જીરોને લીધે છે વિચારો અને જીરોની કિંમત પણ વધારી આપણા જીવનમાં કોઈની કિંમત વધારાય ને એવું થઈ શકે તો કરવું પણ કોઈની કિંમત ઘટી જાય એવું ના કરું જીરોની પણ કિંમત વધારતા જેને આવડે એને વાયુ ગુણ ગ્રહણ કર્યો કહેવાય બીજાને સુખરૂપ કિંમત અનુસરખો ગુણ મોટો કરીને જોવે તો એને કોઈ દિવસ કોઈને પ્રતિકૂળ થવાની ઈચ્છા જ ના થાય એને સાનુકૂળ થવાની જ ઈચ્છા થાય હું કેમ વર્તું તો હું આ બધાને સાનુકૂળ થું અને એ વાતનો વિષય નથી બીજાને મારે સાનુકૂળ કે સુખરૂપ થવું છે વાતનો વિષય નથી આપણે હું અહીંથી વાતો કર્યા કરું તો ન થાય હું બોલ્યા કરું તો ન થાય આપણા વર્તનમાં એવું હોય અને ખબર તો પડી જાય ને સાનુકૂળ થવા માટે જે પ્રયત્નશીલ હોય એની ખબર ના પડે કોઈને તમારા પરિવારમાં કોઈ હોય જેમ કે તમારા પત્ની બીમાર છે એને જોબ કરવાની છે એ રોજ આવીને રસોઈ રાંધે છે વાસણ ધોવે છે લોન્ડ્રી કરે છે શનિ રવિ દરમિયાન બીજા બધા તમારા ઘરના બીજા બધા કામ એ જોબેથી આવીને કરે છે હવે તમે એવું વિચારો છો કે મારે આ પત્નીને સાનુકૂળ રહેવું છે તો એ જ્યારે થાકીને આવ્યા હોય બીમાર હોય કે એમને કોઈ તકલીફ હોય ત્યારે જો તમે એને પૂછો જો તમે એને એવું પૂછો કે કંઈ હેલ્પની જરૂર છે કંઈ અમારા તરફથી કંઈક હું છે ને થોડું એક કામ કર શાક હું સુધારી દઉં છું તો વઘાર કરી દે વાસણ હું ધોઈ નાખીશ તું જમીન સુઈ જા દવા લઈ લે એ સાનુકૂળ થયા કહેવાય એને શું થયા કહેવાય સાનુકૂળ થયા કહેવાય પણ સોફા પર બેઠા બેઠા એમ કે આજે બીજું કાંઈ ના કરવું હોય તો ખીચડી કરી દે કંઈ વાંધો નહીં પણ ખીચડી કરીને કુકરી એને ધોવાનું વાસણ એને ધોવાના રાજાને જમાડવાનો બધું કરવાનું તો પછી હું હું સાનુકૂળ થયો ભાઈ ખીચડી કરવામાં એને તો પાછું એનું એ જ ને સાનુકૂળ થવું એનો અર્થ એ છે એટ થોડો સાનુકૂળ થઈ ગયો બધું માંગ્યું નહીં શીરો પૂરી સારું કહેવાય પણ સાનુકૂળ થવાનો એ અર્થ થાય છે સામેવાળાના હૃદયની અંદર છે ને કંઈક એવી અનુભૂતિ થાય કે બહુ રૂડા છે આ બહુ સારા છે બહુ સારા છે અને આપણને કદાચ દેહના સંબંધી જોડે સાનુકૂળ થતા આવડતું હશે થોડું ઘણું પણ સત્સંગમાં સાનુકૂળ થવું ભગવાનના ભક્ત સાથે સાનુકૂળ થવું કારણ કે સંસારમાં તો સ્વાર્થ છે એટલે સ્વાર્થ ઉપર થોડી સાનુકૂળતા કેળવાતી જાય પણ સત્સંગમાં તો કલ્યાણ સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી માટે સત્સંગમાં સાનુકૂળતા કેળવી થોડીક અઘરી પડે જીવને પણ જો સત્સંગની અંદર છોડે આપણે છોડી દઈએ તો બહુ મોટું કામ થઈ જાય બોલો બહુ મોટું કામ થઈ જાય સાનુકૂળ થવું એક આનંદ અરુ એક દેવત હે દુઃખ એક આનંદ આપે છે ને એક દુઃખ આપે છે બીજું જીવનમાં શીખવા જેવું પડેલાને ઊભો કરવો હોય તો ટેકો આપવો પડે કોઈ પડી જાય આપણે કોઈને સાનુકૂળ થવું છે આપણે વાયુગુણ વાયુગુણ વર્ણનનું પ્રકરણ સાંભળીએ છીએ આપણે કોઈને સુખરૂપ થવું છે તો કોઈને ઊભા કરવા પડે એક પરિવારની અંદર પતિ પત્ની દીકરો દીકરી ચાર સભ્યો મળીને રહેતા હતા એક દિવસ સરવારે દાદરો ઉતરતી વખતે પત્ની પગથી ચૂકી ગયા અને દાદરા પરથી ગબડતા ગબડતા નીચે આવ્યા કમરના ભાગે બહુ વાગ્યું થોડું ફ્રેક્ચર પણ થયા એમને બધા દોડીને ભેગા થઈ ગયા પતિ એની પત્નીનો હાથ પકડીને નીચે બેસી ગયા સાંત્વના આપવા આપવા લાગ્યા દીકરાએ હોસ્પિટલમાં ફોન કર્યો તાત્કાલિક એમ્બ્યુલન્સ મગાવી દીકરી દોડીને મમ્મી માટે પાણીનો પ્યાલો ભરી આવી પરિવારના બધા સભ્યો પીડાથી કનસતા બેનની સેવામાં લાગી ગયા થોડી મેં એમ્બ્યુલન્સ આવી ગઈ સારામાં સારી હોસ્પિટલમાં બેનને દાખલ કરવામાં આવે દુઃખની ઘડીમાં પતિ પુત્ર પુત્રીનો સાથ મળ્યો એટલે બેનને બહુ સારું લાગ્યું થોડા દિવસ સામાન્ય સારવાર બાર હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ રજા મળી ગઈ થોડા મહિનાઓ થયા પછી પરિવારમાં એક ઘટના ઘટી દીકરો મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો પરીક્ષા આપી એનું પરિણામ પણ આવ્યું છોકરાએને પરીક્ષામાં બહુ ઓછા માર્ક આવ્યા સાંજે એના પપ્પા ઓફિસથી ઘેર આવ્યા એને છોકરાને પરિણામ બાબતે પૂછ્યું છોકરાએ નીચી મૂંડીએ બધા પરિણામની વાત કરી પિતા સીધા પેલા છોકરા પર તાળું ગયા ડોબા તે તો મારું નાક કપાવ્યું આવા પરિણામથી આવે તને કોણ એડમિશન આપવાનો હતો તારા બાપ પાસે કાંઈ રૂપિયાના ઢગલા નથી તે તને ડોનેશન ભરીને બનાવવાની વ્યવસ્થા કરું પિતાનું એટલું બધું કડવી વાનીને અને એવું બધું વર્તન પિતાએ કર્યું કે વચ્ચે એના મમ્મી બોલ્યા શું સાવ મોગો ઊભો છે મોઢામાંથી કંઈક ફાટ મગ ભર્યા છે મોઢામાં એના મમ્મીએ આવું કીધું ત્યારે છોકરાએના મમ્મી પપ્પાને કહ્યું મારે તમને થોડા મહિના પહેલા બનેલી ઘટનાની યાદી અપાવી છે જ્યારે મમ્મી દાદરો ઉતરતી વખતે નીચે ગબડી પડી ત્યારે આપણે બધા એની સાથે હતા અને મદદ કરવામાં લાગી ગયા હતા એ વખતે મમ્મીને મદદ કરવાને બદલે એને સાથ આપવાને બદલે લાકડી લઈને થોડા ફટકા માર્યા હોત તો છોકરાએ કીધું કે આવું કર્યું હોત તો પિતાએ ઊંચા અવાજે કહ્યું ગધેડા તું શું બોલે છે અને ભાન છે એને મારવાની હોય કે મદદ કરવાની હોય આવું કીધું ત્યારે છોકરાએ રડતા રડતા કહ્યું પપ્પા મમ્મી હું પણ અત્યારે ગબડ્યો છું હું પણ અત્યારે ગબડ્યો છું આ નબળા પરિણામથી મને પારાવાર પીડા થાય છે મારી આ દુઃખની ઘડીમાં મને સાથ ન આપી શકો મને સાથ ના આપી શકો તમે મને અત્યારે તમારા ટેકાની જરૂર છે અને તમે ધક્કો મારવાનું કામ કરો છો જો મને તમારો સપોર્ટ મળી જાય તો ફરીથી ઊભો થઈને ચાલવા માંડીશ કોઈ પણ માણસને જ્યારે અકસ્માત નળે નીચે પડે ને ત્યારે ઊભા થવા માટે સૌથી પ્રથમ ટેકાની જરૂર પડે ટેકા વગર નીચે પડેલા માણસને ઊભા થવામાં ખૂબ મુશ્કેલી પડે કેટલીક વખત તો ઊભો જ ન થઈ શકે જો દુર્ઘટના મોટી હોય તો મદદ પણ મોટી જોઈએ એમ સંતાનની ભૂલ મોટી હોય તો એને સપોર્ટ અને પ્રેમની જરૂર પડે એ શાંતિથી વિચારવા જેવી વાત છે આ પવન ગુણ છે પવન ગુણ જીવનની અંદર આપણા પરિવારના સભ્યો હોય કે આપણે સત્સંગ મધ્યે રહેતા હોય કે સમાજ મધ્યે રહેતા હોય કોઈ સારા કાર્ય સમાજના કોઈ કરતું હોય બધું જ હોય પણ સાનુકૂળતા કોઈ દિવસ મેન વસ્તુ આપણા જીવનમાં જ્યારે આપણને એવું થાય કે સાનુકૂળતા મારે બીજાને કરવી છે ત્યારે સમજવું મારામાં સાચું ભક્તપણું આવ્યું છે મારે બીજાને સાનુકૂળ થવું છે આવું જ્યારે વિચારોની શરૂઆત થાય ત્યારે જ આપણે ખરેખર સજ્જન થયા છીએ ત્યારે જ આપણે ભગવાનને વ્હાલા થયા છીએ બીજું કોઈને પણ સાનુકૂળતા અને આનંદ આપવા માટે એનો સમય જોઈને વાત કરવી વાત કરવાનો યોગ્ય સમયને પારખવો જો વાત કરવાનો સમય આપણને ન ખબર હોય તો પણ પ્રોબ્લેમ થાય એક આનંદ આપ હિયરુ એક દેવત હે દુઃખ જે સો હિ ગુણ જ્યા રહ્યો તે કહે હીરાનો વેપાર કરવાળો એક ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો બહુ ધંધામાં એને ખોટ જવાના કારણે કુટુંબની સ્થિતિ બહુ સારી નહોતી પરિવારમાં બીજું કોઈ હતું નહીં મૃત્યુ પામનાર ભાઈની પત્ની એક સાત આઠ વર્ષનો ઉંમરનો દીકરો આટલા જ હતા કુટુંબ નિભાવની તમામ જવાબદારી આ વિધવા પર આવી પડી એને પોતાના પતિનો અંગત કબાટ બધો ખોલ્યો કે અંદર કાંઈક હોય તો અમારે બધાને કામ લાગે અંદર કંઈક છુપાવીને રાખ્યું હોય તો પરિવાર સરળતાથી ચાલી શકે કબાટ એને જ્યારે બધું આમથી આમ કર્યું ત્યારેમાંથી ચળકતા એક કોથળી ભરીને હીરા મળ્યા હીરાનો વેપારી જતો એ ભાઈ બેને વિચાર્યું કે આ કિંમતી હીરા જો બીજાને આપીશ તો કદાચ મને છેતરીને પૂરતા નાના નહીં આપે પણ મારો સગ્ગો ભાઈ પણ હીરાનો વેપારી છે માટે આ હીરા જઈને એને વેચું એટલે બેને ભાઈને બધી વાત કરી કે આ હીરા છે તમારા બનેવી તો ધામમાં જતા રહ્યા છે મારે પરિવારને ચલાવવાનો છે તો આ હીરા તું લઈ લે આની જે કિંમત થતી હોય મને આપ મને તો ખબર નથી આની કેટલી કિંમત થાય એટલે ભાઈએ કહ્યું બેન આ કિંમતી બહુ હીરા છે આ તો બહુ મોંઘા હીરા છે અત્યારે નથી વેચવા ભાણાને મોટો થવા દે તું ઘર ચલાવવાની ચિંતા ના કર હું તને બધી મદદ કરીશ ભાઈએ આવું કીધું પણ આ ભાનો છે ને એને મારી સાથે રાખીને હીરાના વેપારમાં નિષ્ણાત બનાવી દઉં હું પહેલાં ભાનો પૂરેપૂરો તૈયાર થઈ જાય પછી આપણે આ હીરા વેચીશું કારણ કે આ તો બહુ કિંમતી હીરા છે જેદી તેદી આની કિંમત બહુ આવવાની છે ત્યાં સુધી તું આને સાચવીને તારી પાસે જ રાખ ભાઈએ એમાંથી એક હીરો ના લીધો કોથળી ના લીધી તું તારી પાસે રાખ અને ક્યારેય પણ દીકરાને વાત ના કરતી તારી પાસે કિંમતી હીરા છે નહીં તો એ શીખશે નહીં ભણશે નહીં કારણ કે જે છોકરાઓને ખબર પડે કે મારા બાપા પાસે આટલી ને આટલી મિલકત છે ને એકનો એક હોય એટલે શું વિચારે ઓહો આટલા બધા રૂપિયા છે ભાઈ મારે ભણવાની શી જરૂર ભણે જ નહીં રખડે કારણ કે વિચારતો હોય કે આ બાપા મરશે બધું મારી પાસે જવાનું બીજો વારસો છે કોણ આવા તો કેટલા બીપીએલો રખડે છે બીપીએલ બાપના પૈસે લેર એના બીપીએલ કેટલા બધા બીપીએલો છે આવા બાપનું બધું ઊંધું પાડે ઓલાએ કેટલી મહેનત કરી હોય આખી પેઢી સ્થાપ્યું હોય ને કેટલી કેટલું કર્યું હોય પણ બધું ઊંધું પાડી દે આ બાજુ એના બાપાની હયાતી ઊંધું પાડી દે એવા હોય ને કેટલાક એવી ભૂલ કરી બેસે અને કેટલાય ઉદ્યોગપતિઓ એવા છે મોટા મોટા કે જે લોકો કરોડોપતિ હોય ને તો એ પોતાના છોકરાને હોટલની અંદર વેઇટર તરીકે નોકરી કરવા મોકલે જા પાંચ રૂપિયા કમાતા શીખ પહેલાં પછી તને કરોડોનો આસામી કરીશ એવા પણ ઉદ્યોગપતિઓ છે જે નાના નાનામાંથી મોટા થયા હોય ઘણું બધું આવું હોય છે દુનિયામાં શીખવાડે છે પોતાના બાળકોને અહીં વિદેશોની અંદર કેટલાના છોકરાઓ અભ્યાસ કરવા માટે ઇન્ડિયાથી આવ્યા હોય ઇન્ડિયાની અંદર બહુ સુખી હોય છે પણ એ માતા પિતા છોકરાને ટ્રેન કરવા માટે એમ કે તારી ફી આટલી અમે ભરીશું પણ આટલી તો તારે ભરવી પડશે બે હજાર કે ત્રણ હજાર ડોલર થતા હોય તો ઇન્ડિયામાં એના માટે કંઈ ના હોય એવા કરોડોપતિ હોય પરંતુ અહીંયા આગળ છોકરાને ટ્રેન કરવા માટે એને કે તને પાંચ હજાર આપીશું આઠ હજાર ફી છે ત્રણ હજાર તારે કરવાના છે રૂપિયાની ખોટ ન હોવા છતાં પણ ટ્રેન કરે છે આને કીધું તું ભાનાને દી કહેતી નહીં કે હીરા આવા કિંમતી છે મારી પાસે છે પપ્પાના મૂકેલા છે આવું કાંઈ ના કહેતી બેન કે સારું બેન તો હીરા પાછા લઈને જતી રે રાજી થઈ કે મારો ભાઈ તો આવે મારું ભરણ પોષણ કરવાનું છે એટલે બીજી કોઈ ચિંતા નથી બહુ વર્ષો પસાર થઈ ગયા પેલો સાત આઠ વર્ષનો જે નાનો બાળક હતો ને એકવીસ વર્ષનો યુવાન બની ગયો એના મામાને હીરાની કરવામાં ભાનાને ખૂબ મોટો નિષ્ણાત બનાવ્યો મામાએ કોઈ પણ હીરો આમ જોવે એને ખબર પડી જાય એક દિવસ મામા ભાનાભાઈને ઘેર ગયા એટલે બેનને ઘેર ગયા અને બેનને કીધું કે બેન પેલી અમૂલ્ય મૂડી જે સાચવવા રાખેલી છે ને એ કાઢ આવે તું એટલે આપણે એની કિંમતને બધું કરી દઈએ હવે આ દીકરો મોટો થઈ ગયો છે એટલે બેન તો પેલા હીરા દોડતી દોડતી જઈને લઈ આવી ઘરમાં જઈને વર્ષોથી સાચવીને રાખેલું આ વિધવા બેન હીરાનું પેકેટ લાવીને આનંદ સાથે પોતાના યુવાન દીકરાના હાથમાં આપી બેટા લે આ તારા પપ્પાએ રાખી મૂક્યું હતું પણ મામાએ મને ના પાડી દીધી તને કહેવાની એટલે મેં કીધું નથી પણ આને મેં જીવની જેમ સાચવીને રાખ્યું છે એટલે છોકરાએ હાથમાં પેકેટ લીધું અને પછી એને જે હીરા હતા ને એ આમ ફેંકી દીધા ફળિયામાં ફેંકી દીધા મા તો જોઈ રહી માંડ માંડ એટલું જ બોલી બેટા આ શું કર્યું અરે માં આ હીરા નહીં આ તો કાચના ટુકડા છે જેની કિંમત કોળીની પણ નથી બેન પોતાના ભાઈની સામે જોઈને કહ્યું આ શું બકવાસ કરે છે તું તો કહેતો હતો કે આની બહુ કિંમત છે ભાઈએ કહ્યું બેન બિલકુલ હાચું કે છે મને તે જે દિવસે આ પેકેટ બતાવ્યું તે દિવસે ખબર હતી કે આ કાચના ટુકડા છે પણ મેં ત્યારે તને એમ કહ્યું હોત કે તને એમ થાત કે મારા ભાઈને મારા હીરા પાણીના ભાવે પડાવી લેવા છે એ તારો અને મારો સંબંધ તૂટી ન જાય તને દુઃખ ના થઈ જાય એના કારણે સાચી હકીકતને પ્રકાશિત કરવા માટે મેં પંદર વરસની જ રાહ જોઈ પંદર વર્ષ સુધી મેં તને આ ના કીધું તારો દીકરો નિષ્ણાત થઈ ગયો ભાઈ કરતાં પણ તને તારા દીકરામાં વિશ્વાસ વધારે હોય એને તને કીધું કે આ કાચના ટુકડા છે તને તરત હા પડે બેન તારા હૃદયને મારે તોડવું નહોતું એના માટે મેં ચૌદથી પંદર વર્ષ સુધી વેઇટ કરી ધીરજ રાખી અને ભાણાને તૈયાર કર્યો આને કહેવાય સાનુકૂળતા આને કહેવાય વાયુગુણ વર્ણન આપણા જીવનની અંદર ધીરજ એની કેટલી એ ભાઈની ધીરજ કેટલી ચૌદ પંદર વર્ષ સુધી બેનને ભાણાનું પોષણ કર્યું અને બેન સાથેનું હૃદય તૂટી ના જાય એનું એને જતન કર્યું આનું નામ કહેવાય ડટાયા આનું નામ કહેવાય જીવન કોઈને સાનુકૂળ બનાવ્યું દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે સત્ય વાત પણ જો અયોગ્ય સમયે કહેવામાં આવે ને તો સંબંધો તૂટી જાય છે સત્ય વાત પણ યોગ્ય સમયે કહેવી જોઈએ એ વાયુગુણ વર્ણન કહે છે એક આનંદ અંગ આપહી એક જ વાત હોય પણ એનો સમય જો પસંદ કરવામાં ના આવે તો એની એ જ વાત કોઈને દુઃખ આપી દે અને જો સમય પસંદ કરીને વાત કરવામાં આવે તો એ જ વાત સુખ આપે કોઈ દવાખાનામાં છે બીમાર છે ધામમાં જવાની તૈયારી છે ત્યાં જઈને તમે એમ કહો કે બસ બધું જગત સ્વન છે બધું મૂકવાનું છે એ વાત ત્યાં અત્યારે યોગ્ય નથી પણ કોઈનો દેહ છૂટી ગયો છે એને ત્યાં આવે મૃત્યુ પ્રસંગ થઈ ગયો છે બેસનું છે બધું જતુર્યું છે એ દુઃખી છે ત્યારે એને વાત કહો ભાઈ આ દુનિયામાં તો આવું જ છે એ યોગ્ય છે કયો સમય ક્યારે કયા સમયે કઈ વાત કહેવી એ વર્તન આપણું કેવું હોવું જોઈએ એ પણ આમાંથી શીખવા જેવું છે એટલે સ્વામી કે જેસો હિ ગુણ જ્યામે રહ્યો તેસો કહે સબમુખ માટે જેવો ગુણ આપણા જીવનમાં રહ્યો છે એવો જ બીજાને દેખાય છે માટે આપણા જીવનને વાયુગુણ વર્ણન નામના પ્રકરણમાંથી એટલું શીખીએ આપણા જીવનને બીજા આપણી આજુબાજુમાં રહેતા સંતો ભક્તો સજ્જનો પરિવારના સભ્યો એ બધાઈને આપણું જીવન સાનુકૂળ થાય એવું થોડુંક સહન કરીને જતું કરીને ડૂબીને ડટાઈને ભૂલીને આપણું જીવન જીવીએ તો બીજાને સુખરૂપ થાય અને ભગવાન આપણી ઉપર રાજી થાય અહીંયા આગળ સોળ કળી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ